દોસ્તો આચાર્ય ચાણક્ય ભારતના મહાન અર્થશાસ્ત્રી વિદ્વાન અને દુનિયાના સૌથી બુદ્ધિશાળી પ્રતિવાદ થઈ ગયા તેમણે કોણ નથી ઓળખતું એમની ચાણક્ય નીતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તો આજે આપણે આ ચાણક્ય નીતિના પાંચ સૂત્રો વિશે વાત કરીશું જે આપણને સફળતા મેળવવામાં મદદરૂપ થશે એક જેવો ડર તમારી પાસે આવે કે તરત જ તેના પર હુમલો કરી તેનો નાશ કરી નાખો આ સૂત્રમાં ડર ઉપર વિજય પ્રાપ્ત કરવાનું કહ્યું છે આપણા મનમાં ડર હશે તો આપણે ક્યારેય આગળ નહીં વધી શકીએ આજકાલ લોકોમાં માનસિક ડર ખૂબ જ વધી ગયો છે અને એને લીધે જાત જાતની બીમારીઓ થાય છે તો આ ડરનો સામનો કરીને તેનો નાશ કરવાનો છે ડર ઘણા બધા પ્રકારના હોય છે આ ડર આપણને આગળ વધવા દેશે નહીં જો સફળતા મેળવવી હોય તો આ ડર ઉપર પ્રથમ વિજય પ્રાપ્ત કરવું ખૂબ જ જરૂરી છે આ સૂત્રમાં આચાર્ય ચાણક્ય કહે છે કે આપણી પાસે જેવી સમસ્યા આવે કે તેનો સામનો કરી તેને દૂર કરવાનો છે આપણા રોજબરોજના જીવનમાં પણ અનેક નાની મોટી સમસ્યાઓ આવતી હોય છે આ સમસ્યાઓથી આપણે હારવાનું નથી પણ એની ઉપર જીત મેળવવાની છે આવી સમસ્યાઓ અનેક પ્રકારની હોય છે સમસ્યા નાની હોય કે મોટી હોય જો આપણે મનોમન એને મોટી કરી નાખીશું તો નાની નાની સમસ્યા પણ આપણા માટે અડચણરૂપ થઈ જશે પરિણામે એ સમસ્યા મનમાં ડર ઊભો કરશે આપણે સમસ્યાથી અનેક કામો બંધ રાખી દઈએ છીએ આ બંધ રાખેલા કાર્યમાં અનેક વિઘ્નો આવે છે અને જેમ જેમ સમય વીતતો જશે તેમ 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 આપણને એ કાર્ય પ્રત્યે કંટાળો પણ લાગશે પરિણામે નિષ્ફળતાનો ડર પણ લાગવા લાગશે એટલે જેમ બને તેમ જલ્દી જે કાર્ય સામે આવ્યું તેને ત્યારે જ પૂરું કરી દેવું દરરોજનું કામ દરરોજ પૂરું કરવું કામનો ભાર જો આપણી ઉપર વધી જશે તો પણ આપણામાં એક ચિંતા અને ચિંતાથી ડર પેદા થશે પરિણામે ડરના ભાર નીચે આપણે દબાતા જશું અને ડર આપણને ખાઈ જશે એટલે આજનું કામ આજ જ કરી નાખવાનું કાલ માટે બાકી રાખવાનું નહીં કાલ ક્યારેય થવાની જ નથી જે છે તે આજે જ છે જેવી સમસ્યા આવે કે તેનો તુરંત સામનો કરવો સમસ્યાથી ભાગવું નહીં આપણે જેટલા ભાગશું તેટલું જ ડર પણ આપણી પાછળ પાછળ ભાગશે જો ડર ઊભો થશે તો વિઘ્નો પણ ઊભા થશે એટલા માટે આચાર્ય ચાણક્ય કહે છે કે ડર ઉપર વિજય મેળવો ખૂબ જ જરૂરી છે બીજું સાપ ઝેરી ના હોય તો પણ તેણે ઝેરી હોવાનો ઢોંગ કરવો જોઈએ મિત્રો તમે ઘણા બધા સાપ જોયા હશે એમાં અમુક સાપ ઝેરી હોય છે અને અમુક સાપ ઝેરી હોતા નથી સામાન્ય રીતે જે પાણીમાં રહેતા સાપ ઓછા ઝેરી કે બિનઝેરી હોય છે પરંતુ સાપ જોઈને તો સૌને ડર લાગે છે સાચું ને તો જ્યારે આપણા મનમાં સાપની છબી ઊભી થાય છે ત્યારે કંઈક મનમાં ડર પણ ઊભો થાય છે કારણ કે સામાન્ય રીતે સાપ ઝેરી જ હોય છે તો આ સૂત્રમાં આચાર્ય ચાણક્ય કહે છે કે સાપ ઝેરી હોય કે ન હોય પણ એણે ઝેરી હોવાનો ઢોંગ હંમેશા કરવો જોઈએ આ સૂત્ર પરથી આપણે શીખવા છે કે વ્યક્તિ ગમે તેટલો સારો હોય તેમ છતાં પણ એને એના સ્વ બચાવ માટે સ્વરક્ષણ માટે મજબૂત દેખાવું જોઈએ મજબૂતી બે પ્રકારની હોય છે એક માનસિક રીતે અને બીજી શારીરિક રીતે તો વ્યક્તિ ગમે તેટલો સારો હોય ગમે એટલો ભલો હોય એણે હંમેશા સ્ટ્રોંગ દેખાવ કરવો જોઈએ તમે રાક્ષસો વિશે સાંભળ્યું હશે એમનામાં શક્તિ હોય કે ન હોય પણ એ એ રાક્ષસો યુદ્ધ કરશે ત્યારે પ્રથમ જોરથી હસવાનું શરૂ કરશે ત્યાર પછી જ યુદ્ધની શરૂઆત કરશે રાક્ષસના હસવાથી જ સામેવાળો અડધો તો ત્યાં જ યુદ્ધ હારી જશે એની હસવાની વૃત્તિ એવી હોય છે કે જાણે કે હું જ શક્તિશાળી છું અને હું જ જીતીશ તો આ એના વિરોધી માટે ખતરાનું સિમ્બોલ મોકલે છે જેથી તે આસાનીથી દુશ્મનોને હરાવી શકે તો આપણે પણ સાપ અને રાક્ષસમાંથી એ શીખવું જોઈએ કે આપણે ગમે તેટલા સારા કે ભલા હોઈએ તેમ છતાં હંમેશા મજબૂત દેખાવ કરવો જોઈએ જો શક્તિશાળી દેખાશું તો દુશ્મન ચડાઈ કરતાં સો વખત વિચારશે એટલે સાપના ઉદાહરણ દ્વારા આચાર્ય ચાણક્ય કહે છે કે આપણામાં શક્તિ ભલે ઓછી હોય તેમ છતાં મજબૂત દેખાવ કરવો અંદરથી આપણે ભલે સારા હોઈએ પરંતુ બારે એટલા સારા હોવાનો દેખાવ પણ ન કરો આવા લોકો તમને શક્તિશાળી જોઈને તમારી ઉપર ક્યારેય અટેક નહીં કરે ત્રીજો મનુષ્ય કર્મોથી મહાન બને છે જન્મથી નહીં આ સૂત્રમાં મનુષ્યના કર્મોની વાત કહી છે મનુષ્ય જન્મથી મહાન નથી થતો પરંતુ એના કાર્યોથી જ મહાન થાય છે કાદવમાં ઉગેલા કમળ પણ દેવોના સિરે ચડાય છે તો આમાં કાદવને જોવામાં નથી આવતું પરંતુ કમળને જોવામાં આવે છે કમળ કાદવમાં જન્મેલો હોવા છતાં પણ તે દેવોને શિર ચડે છે કારણ કે એનામાં એવા ગુણો છે અને વ્યક્તિ ગુણોથી જ મહાન બને છે આસપાસનું વાતાવરણ ભલે તેવું હોય પણ આપણને આપણે હંમેશા સારા કાર્ય કરીને જ આપણા કર્મોથી મહાન બની શકીએ છીએ વ્યક્તિ કુળથી નહીં એના ગુણથી ઓળખાય છે દુનિયાના ઘણા મહાન લોકો ગરીબીમાં જન્મ્યા હોવા છતાં પણ મહાન બની ગયા છે તે ફક્ત એમના કર્મો એટલે કે કાર્યોથી તો આ સૂત્ર પરથી શીખવું જોઈએ કે વ્યક્તિ હંમેશા એના ગુણોને લીધે જ વખણાય છે એના ગુણોથી જ મહાન બને છે જન્મથી નહીં ચાર દરેક મિત્રતા પાછળ કોઈક ને કોઈક સ્વાર્થ છુપાયેલો હોય છે સ્વાર્થ વિના મિત્રતા શક્ય જ નથી આ એક કડવી વાસ્તવિકતા છે આ સૂત્રમાં આચાર્ય ચાણક્ય કહે છે કે મિત્રતા હંમેશા સ્વાર્થથી જ થાય છે અને સ્વાર્થમાં જ પૂરી થાય છે સ્વાર્થ વગર મિત્રતા શક્ય જ નથી અને આ દુનિયાની વાસ્તવિકતા છે મિત્રતામાં હંમેશા સ્વાર્થ છુપાયેલું હોય છે એ બાબતને આપણે સ્વીકારવી જ જોઈએ આ એક કડવી વાસ્તવિકતા છે એટલે આપણે આપણી જાત ઉપર વિશ્વાસ રાખીને કાર્ય કરવું જોઈએ નહીં કે બીજા પર બીજા કોઈનો આશરો લેવો જોઈએ નહીં કોઈની ગરજ રાખવી ન જોઈએ આજકાલના જમાનામાં મિત્રોનો ઉપયોગ થાય છે અને જ્યાં સુધી એમનામાંથી કંઈક ને કંઈક મળતું રહે છે ત્યાં સુધી મિત્રતા બરાબર ચાલતી હોય છે અને જો એમ લાગે કે આ મિત્રમાંથી કંઈ વળવાનું નથી તો એને દૂર કરી નાખવામાં આવે છે તો મિત્રતામાં હંમેશા સ્વાર્થ જ રહેલો હોય છે એ બિલકુલ સત્ય છે આનો મતલબ એ પણ નથી કે આપણે કોઈથી બોલવું જ નહીં કોઈ સાથે વાતચીત જ ન કરવી એકલા બેસી રહેવું ના બધા સાથે વ્યવહાર રાખવો પણ કોઈ ઉપર ક્યારે વિશ્વાસ ન રાખવો એ યાદ રાખવું પાંચ વ્યક્તિએ અતિ પ્રામાણિક ના બનવું જોઈએ સીધા વૃક્ષો જ પહેલાં કપાય છે અતિ પ્રમાણિક વ્યક્તિ જ પહેલા ફસાય છે કોઈ પણ વ્યક્તિએ અતિ પ્રમાણિક ક્યારેય ન બનવું જોઈએ અતિ પ્રમાણિક વ્યક્તિ હંમેશા ફસાય છે સીધા સાદા વ્યક્તિઓ હંમેશા કપટી લોકોના શિકાર થાય છે કપટી લોકો ભોળા ભાડા પ્રમાણિક લોકોને પોતાની જાળમાં ફસાવીને એમની પાસેથી બધું જ કાર્ય કરાવવા માંગતા હોય છે તો આપણે પણ ક્યારેય અતિ સાદા સીધા ના થવું જોઈએ આપણે સારા જરૂર થવાનું છે પણ બેવકૂફ નહીં સારા અને બેવકૂફ એમાં જમીન આસમાનનો ફરક છે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ અહીંયા સીધા વૃક્ષોના ઉદાહરણ દ્વારા આચાર્ય ચાણક્ય કહે છે કે જંગલમાં હંમેશા સીધા વૃક્ષોને જ પ્રથમ કાપવામાં આવે છે આડાવળા કે કાંટાળા વૃક્ષોને હંમેશા નજરઅંદાજ કરવામાં આવે છે સીધા વૃક્ષો પ્રથમ શિકાર બને છે એટલા માટે હંમેશા જીવનમાં યાદ રાખવું કે આપણે ક્યારે અતિ સીધા થવું નહીં અતિ સર્વત્ર વર્જે બધે અતિશયતાનો ત્યાગ કરવો જોઈએ આમ સફળ થવા માટે આ પાંચ સૂત્રો હંમેશા યાદ રાખવા મળીશું નવા વિડીયોમાં ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા વિડીયો તમને મળતા રહેશે ધન્યવાદ